બાપા સીતારામ જય જલારામ બનાસકાંઠા જિલ્લામાં ડીસા નગરમાં છેલ્લા પચીસ વર્ષથી ડીસા જલારામ મંદિર કાર્યરત છે ભોજન સેવા આરોગ્ય સેવા એ સિવાય પણ અનેકવિધ સેવાઓની સાથે સાથે ઉનાળાની સિઝનમાં ઠંડુ પીવાનું પાણી અને ઠંડી છાશ એ સેવા પણ આપવામાં આવે છે જેમાં ઉનાળાની સિઝન શરૂ થતાં જ એક સરસ મજાનો વિસામો બનાવી લોકોને ઠંડા પાણીની સગવડ મળે બજારના ભેળસેળવાળા ઠંડા પીણા પીતા લોકો રોકાય અને અહીંયા આવીને જલારામ મંદિરે આવીને બાપાના દર્શન તો કરે જ પણ સાથે સાથે પોતાની જે તરસ છે એ છીપાવે છીપાવે અને ઠંડુ પાણી મળી રહે એ માટે પણ ઉનાળાના ચાર પાંચ મહિના દરમિયાન આ સગવડ કરવામાં આવે છે સાથે સાથે દર ગુરુવારે ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવે છે જેથી લોકોને રાહત રહે રોજ અંદાજે હજાર બારસો લિટર પીવાનું પાણી અને દર ગુરુવારે અંદાજે ત્રણસોથી ચારસો લિટર છાસ આ રીતે વિતરણ થાય છે અને આ સેવા છેલ્લા દસ વર્ષથી ચાલુ છે ભવિષ્યમાં પણ આ સેવા ચાલુ રહે એટલા માટે દાતાઓ તેમજ જલારામ મંદિર સમગ્ર રીતે તૈયાર છે આ કાર્ય સારી રીતે આગળ વધે એટલા માટે સ્વયંસેવકો પણ સેવા આપે છે જલારામ મંદિરનો અમારો સ્ટાફ જલારામ મંદિરના ટ્રસ્ટીઓ સૌનો સરસ સહકાર રહે છે ભવિષ્યમાં આ કાર્ય વધારેને વધારે પ્રગતિ પામે અને ડીસા એક એવું નગર છે કે જ્યાં સમગ્ર બનાસકાંઠા તો ખરી જ આજુબાજુના ગામડા તો ખરી જ સાથે સાથે રાજસ્થાનથી પણ લોકો આવે છે અને આ ગરમીથી એ લોકોને રાહત થાય એટલા માટે એક વિશામો બનાવીને ત્યાં એમની બેઠક પણ થઈ શકે અને પીવાનું પાણી મળી શકે એવી સુંદર સગવડ કરવામાં આવે છે અને આ સગવડને લીધે અનેક લોકોને મોટી રાહત મળે છે અનેક લોકોના આશીર્વાદ મળે છે અને પૂજ્ય જલારામ બાપાના જીવનનું કાર્ય પણ આ જ હતું કે ભૂખ્યાને રોટલો અને તરસ્યાને પાણી એ જે બાપાનો સિદ્ધાંત હતો એ સિદ્ધાંત પ્રમાણે ડીસા જલારામ મંદિર અત્યારે કાર્યરત છે સમગ્ર ડીસા નગરનો ખૂબ સારો સહકાર મળે છે સૌનો ખૂબ ખૂબ આભાર અભિનંદન ધન્યવાદ